કોઈ પણ રાજ્યની સીમા ક્ષેત્ર કે નામમાં ફેરફાર કરવાની સત્તા કોની પાસે છે જવાબની વાત કરીએ તો આ પ્રશ્નો જવાબ આવશે સંસદ મતલબ સંસદ ઈચ્છે તો દેશની કોઈ પણ સીમા ક્ષેત્ર કે નામમાં પરિવર્તન કરી શકે છે લગભગ આપણે જાણતા હશું બંધારણનો ભાગ એક જેમાં વિષય મૂકેલો છે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર એ ભાગ એકમાં સંબંધિત અનુચ્છેદ મૂકેલા છે અનુચ્છેદ એકથી લઈને ચાર સુધી જેમાં અનુચ્છેદ ત્રણની વાત કરીએ તો એમાં દેશની અંદર કરવામાં આવતા પરિવર્તનોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે એટલે કે બંધારણના ત્રીજા અનુચ્છેદમાં આંતરિક પરિવર્તનનો ઉલ્લેખ છે કેવા પ્રકારના આંતરિક પરિવર્તનો તો દેશની અંદર કરવામાં આવતા પરિવર્તનો જેવા કે દેશનું વિભાજન કર સોરી રાજ્યનું વિભાજન કરવું એટલે કે એક મોટું રાજ્ય છે એને તોડીને બે રાજ્ય બનાવવા કે પછી બે નાના રાજ્યો છે એને ભેગા કરીને એક મોટું રાજ્ય બનાવવું કે પછી રાજ્યના નામમાં પરિવર્તન લાવવું આ બધું જ કરી શકાય છે અને તેની સત્તા સંસદને મળેલી છે પણ સાથે સાથે આપણને એ પણ યાદ રાખીશું કે આ પરિવર્તન સાદી બહુમતીથી કરવામાં આવતા હોય છે અને માટે જ કહેવાય છે કે તેવું કરતાં પહેલાં રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી એટલે કે અનુમતિ જરૂરી બનતી હોય છે અને બીજી પણ એક બાબત યાદ રાખીશું કે દેશના અંદર આવેલા રાજ્યોમાં એનું નામ બદલી શકાય છે એટલે કે રાજ્યનું નામ બદલી શકાય છે તેના ક્ષેત્રફળમાં ફેરફાર કરી શકાય છે પણ જો રાજ્યનું ક્ષેત્રફળ બદલવું હોય તો તેવું કરવાથી દેશના કુલ ક્ષેત્રફળમાં કોઈ પણ જાતનું પરિવર્તન આવવું જોઈએ નહીં આ પણ આપણને ખબર હોવી જોઈએ તો યાદ રાખીશું દેશના કોઈ પણ રાજ્યની સીમા ક્ષેત્ર કે નામમાં ફેરફાર કરવાની સત્તા સંસદ પાસે છે પછીનો પ્રશ્ન બંધારણના કયા અનુચ્છેદ મુજબ નાગરિકતા અંગે કોઈ પણ કાયદો બનાવવાની સત્તા સંસદ પાસે છે બંધારણના ભાગ બે માં નાગરિકતા સંબંધિત જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવેલો છે અને આ જ ભાગ બે માં કુલ અનુચ્છેદો મૂકેલા છે અનુચ્છેદ પાંચથી લઈને અનુચ્છેદ અગિયાર સુધી વાત કરીએ નાગરિકતા અંગે કાયદો બનાવણી સત્તાની તો ભાગ બેમાં જે છેલ્લો અનુચ્છેદ આપેલો છે અનુચ્છેદ અગિયાર એમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે કે નાગરિકતા અંગેનો કોઈ પણ એટલે કે સંપૂર્ણ કાયદો બનાવવાની સત્તા માત્ર ને માત્ર સંસદ પાસે રહેશે તો યાદ રાખીશું અનુચ્છેદ અગિયાર મુજબ નાગરિકતા અંગેનો કોઈ પણ કાયદો બનાવવો હોય તો તે સત્તા માત્ર અને માત્ર સંસદ પાસે રહેશે તેવો ઉલ્લેખ અનુચ્છેદ અગિયારમાં કરેલો છે બીજા અનુચ્છેદોની વાત કરીએ તો અનુચ્છેદ તેરમાં કાયદાની સમજૂતીનો ઉલ્લેખ કરવામાં આવેલો છે પછી છે અનુચ્છેદ પાંત્રીસ એમાં મૂળભૂત અધિકારો સંબંધિત કાયદો બનાવવાની સત્તા સંસદને મળેલી છે અને એના પછી ઓપ્શન ડીમાં અનુચ્છેદ ત્રણસો અડસઠ છે એ બંધારણીય સુધારાનો અનુચ્છેદ છે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં કોઈ સામાન્ય ખરડાને કઈ બહુમતીથી પસાર કરવામાં આવતો હોય છે સામાન્ય ખરડો એટલે કે ઓર્ડિનરી બિલ જેને સામાન્ય વિધેયક પણ કહેવાય છે બંધારણના અનુચ્છેદ એકસો ને સાતમાં કેન્દ્રના સામાન્ય ખરડાનો ઉલ્લેખ છે તો બંધારણના અનુચ્છેદ એકસો ને છન્નુંમાં રાજ્યના સામાન્ય ખરડાનો ઉલ્લેખ છે અહીંયા સંસદના બંને ગૃહોની વાત છે તો કેન્દ્રના સામાન્ય ખરડાનો ઉલ્લેખ આપણે કરીએ છીએ આપણે કદાચ જાણતા હશું કે ઓર્ડિનરી બિલ જ્યારે સૌ પ્રથમ બંનેમાંથી કોઈપણ ગૃહમાં રજૂ કરવામાં આવે ત્યારે તે ગૃહમાંથી તેને વિશિષ્ટ બહુમતીથી પસાર કરવો જરૂરી બનતો હોય છે અને જો એ ગૃહમાંથી વિશિષ્ટ બહુમતીથી એ સામાન્ય ખડો પસાર થઈ જાય છે તો તેને બીજા ગૃહમાં મોકલી આપવામાં આવશે બીજું ગૃહ પણ જો એ સામાન્ય ખરડાને એટલે કે ઓર્ડિનરી બિલને વિશિષ્ટ બહુમતીથી પસાર કરે છે તો તે ખરડો બંને ગૃહમાંથી વિશિષ્ટ બહુમતીથી પસાર થઈ ગયો તેવું માની લેવામાં આવતું હોય છે અને ત્યારબાદ તેને રાષ્ટ્રપતિની અનુમતિ માટે મોકલી આપવામાં આવતો હોય છે પણ આ વાત કરીએ આપણે સંસદના બંને ગૃહની અલગ અલગ બંધારણના અનુચ્છેદ એકસો આઠ મુજબ રાષ્ટ્રપતિ વિશેષ પરિસ્થિતિમાં એટલે કે જો કોઈ બીજો ગૃહ સામાન્ય ખરડાને છ મહિનાથી વધુ સમયગાળા સુધી રોકી રાખવાનો પ્રયત્ન કરે છે તો તેવી પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિ અનુચ્છેદ એકસો આઠનો ઉપયોગ કરીને સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠક બોલાવી શકે છે આ સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠકમાં જ્યારે એ સામાન્ય ખરડો મૂકવામાં આવે ત્યારે યાદ રાખીશું સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠકમાં એ સામાન્ય ખરડાને બંને ગૃહોની સાદી બહુમતીથી પસાર કરવામાં આવતો હોય છે એટલે અહીંયા યાદ રાખીશું સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં કોઈ સામાન્ય ખરડાને સાદી બહુમતીથી પસાર કરવામાં આવશે બરોબર જવાબ આપણે યાદ રાખીશું પછીનો પ્રશ્ન નવી અખિલ ભારતીય સેવાઓનું સર્જન કરવાની સત્તા કોની પાસે છે જવાબની વાત કરીએ તો નવી અખિલ ભારતીય સેવાઓનું સર્જન કરવાની સત્તા રાજ્યસભા પાસે છે બંધારણના અનુચ્છેદ અખિલ ભારતીય સેવાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે અને આ જ અનુચ્છેદ ત્રણસો ને માં ઉલ્લેખ કરવામાં આવેલો છે કે રાજ્યસભા પોતાના ગૃહમાં સભ્યોની વિશિષ્ટ બહુમતીથી નવી અખિલ ભારતીય સેવાઓનું સર્જન કરી શકે છે માટે યાદ રાખીશું અનુચ્છેદ ત્રણસો બાર મુજબ એ જોગવાઈ મૂકવામાં આવેલી છે કે રાજ્યસભા વિશિષ્ટ બહુમતીથી નવી અખિલ ભારતીય સેવાઓનું સર્જન કરી શકે છે તો અનુચ્છેદ પણ યાદ રાખીશું અનુચ્છેદ હશે એના સંબંધિત ત્રણસો ને બાર લોકસભાના સભ્યોની ગેરલાયકાતો સંબંધિત પ્રશ્નો પર નિર્ણય કોણ કરે છે જવાબની વાત કરીએ તો બંધારણના અનુચ્છેદ એકસો ને બે માં લોકસભાના સભ્યોની ગેરલાયકાતો આપેલી છે આમ તો અનુચ્છેદ એકસો બે માં ગૃહના સભ્યની ગેરલાયકાતો છે પણ અહીંયા આપણે માત્ર વાત લોકસભાની કરીએ છીએ તો બંધારણના અનુચ્છેદ એકસો ને માં લોકસભાના સભ્યોની ગેરલાયકાતો આપેલી છે યાદ રાખીશું લોકસભાના સભ્યોનું જે ગેરલાયકાત છે એ નક્કી લોકસભાના અધ્યક્ષ કરતા હોય છે પણ જ્યારે એ સભ્યની ગેરલાયકાત અંગે કોઈ પ્રશ્ન ઊભો થાય છે તો તેની જોગવાઈઓ એના પછીના અનુચ્છેદ એકસો ને ત્રણમાં આપેલી છે અનુચ્છેદ એકસો ને ત્રણમાં લોકસભાના સભ્યોની ગેરલાયકાતો અંગેના પ્રશ્નો ઉપર નિર્ણયનો ઉલ્લેખ કરવામાં આવેલો છે યાદ રાખીશું બંધારણ અનુચ્છેદ એકસો ને ત્રણમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો લોકસભાના સભ્યના સભ્યપદની ગેરલાયકાત અંગે કોઈ પ્રશ્ન ઊભો થાય છે તો તેનો નિર્ણય હંમેશા રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે અને અહીંયા રાષ્ટ્રપતિ હંમેશા કેન્દ્રીય ચૂંટણી પંચની સલાહ લેતા હોય છે પ્રશ્નમાં આપણને એ પૂછેલું છે લોકસભાના સભ્યોની ગેરલાયકાતો સંબંધિત પ્રશ્નો પર નિર્ણય કોણ કરશે તો જવાબ આવશે રાષ્ટ્રપતિ અને એ પણ યાદ રાખીશું અહીંયા રાષ્ટ્રપતિ કોની સલાહ લેશે તો કેન્દ્રીય ચૂંટણી પંચની સંબંધિત અનુચ્છેદ કયો છે તો બે અનુચ્છેદો ભેગા ન થાય ખાસ ધ્યાન રાખવું પડશે અનુચ્છેદ એકસો બે માં લોકસભાના સભ્યોની ગેરલાયકાતો આપેલી છે પણ અનુચ્છેદ એકસો ત્રણમાં લોકસભાના સભ્યોની ગેરલાયકાતો અંગેના પ્રશ્નો ઉપર નિર્ણયનો ઉલ્લેખ કરવામાં આવેલો છે બરોબર પછીનો પ્રશ્ન બંધારણના કયા અનુચ્છેદમાં કેન્દ્રના નાણાં ખરડાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ચારે અલગ અલગ ઓપ્શન આપેલા છે ચારે ચાર ઓપ્શનોની ચર્ચા કરીએ બંધારણના અનુચ્છેદ એકસો સાતમાં હમણાં ચર્ચા કરી હતી કેન્દ્રના સામાન્ય ખરડાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે સામાન્ય ખરડો જેને સામાન્ય વિધેયક પણ કહેવાશે અને ઇંગ્લિશમાં એને ઓર્ડિનરી બિલ કહેવાશે બંધારણના અનુચ્છેદ એકસો ને દસમાં નાણાં ખરડાનો ઉલ્લેખ છે કેન્દ્રનો નાણાં ખરડો અનુચ્છેદ એકસો ને દસ મુજબ છે આ નાણાં ખરડાને ધન વિધેયક કહેવાશે અને ઇંગ્લિશમાં એને કહેવાશે મની બિલ અનુચ્છેદ એકસો બાર એમાં વાર્ષિક નાણાકીય પત્રક એટલે કે કેન્દ્રના બજેટનો ઉલ્લેખ કરવામાં આવેલો છે જ્યારે અનુચ્છેદ એકસો સત્તર છે એમાં કેન્દ્રના નાણાકીય ખરડાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે આ નાણાકીય ખરડાને વિધેયકની ભાષામાં કહેવાશે વિત્ત વિધેયક અને ઇંગ્લિશમાં એને કહેવાશે ફાઇનાન્સ બિલ બરોબર ફરીથી રિપીટ કરી દઉં એકસો સાતમાં સામાન્ય ખરડો છે કેન્દ્રનો એકસો દસમાં કેન્દ્રનો નાણાં ખરડો છે એકસો બાર કેન્દ્રનું બજેટ છે અને એકસો સત્તર કેન્દ્રનો નાણાકીય ખરડો છે એટલે કે વિત્ત વિધેયક છે લોકલેખા સમિતિમાં રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે લોકલેખા સમિતિ જેની રચના ઓગણીસો ને એકવીસમાં કરવામાં આવી હતી કદાચ આપણે જાણતા જશું આ લોકલેખા સમિતિને અંદાજ સમિતિની જોડિયા બહેન તરીકે ઓળખવામાં આવે છે આ લોકલેખા સમિતિ આની વાત કરીએ તો મૂળ જ્યારે અસ્તિત્વ હતું એટલે કે લોકલેખ સમિતિની રચના જ્યારે ઓગણીસોને એકવીસમાં કરવામાં આવી ત્યાંથી એટલે કે ઓગણીસોને એકવીસથી લઈને ઓગણીસોને ચોપન સુધી તેમાં માત્ર ને માત્ર લોકસભાના પંદર સભ્યો જ મૂકવામાં આવતા હતા પણ ઓગણીસોને ચોપનથી આ લોકલેખા સમિતિમાં રાજ્યસભાના સભ્યો પણ ઉમેરવાના શરૂ કરવામાં આવ્યા અને વર્તમાન પરિસ્થિતિમાં આપણે જોઈ શકીએ છીએ કે લોકલેખા સમિતિમાં લોકસભાના પંદર સભ્યો હોય છે પ્લસ રાજ્યસભાના સાત સભ્યો હોય છે એમ કુલ કેટલા સભ્યો હોય છે તો લોકસભાના પંદર વત્તા રાજ્યસભાના સાત ટોટલ આંકડો કેટલો થશે બાવીસ પ્રશ્નમાં આપણને લોકલેખા સમિતિમાં ખાલી રાજ્યસભાના સભ્યો પૂછેલું છે તો આપણો જવાબ આવશે અહીંયા સાત અને બીજી પણ એક બાબત યાદ રાખીશું કે લોકલેખા સમિતિમાં રાજ્યસભાના સાત સભ્યો લેવાની શરૂઆત કયા વર્ષથી થઈ તો ઓગણીસો ચોપન થી બાકી ઓગણીસો ચોપન સુધી લોકલેખા સમિતિમાં માત્ર ને માત્ર લોકસભાના જ પંદર સભ્યો આવી શકતા હતા ઉમેરી શકાતા હતા ઓગણીસો ચોપન પછીથી એમાં રાજ્યસભાના સભ્યો ઉમેરવાની શરૂઆત કરવામાં આવે બાકીની બાબતો તો આપણે કદાચ જાણતા હશું કે કોઈ પણ મંત્રી આ સમિતિનો સભ્ય બની શકતો નથી સાથે સાથે કદાચ આપણે એ પણ જાણતા હશું કે લોક લેખા સમિતિનો અધ્યક્ષ હંમેશા વિપક્ષનો કોઈ નેતા જ હોય છે બરાબર આ લોકલેખા સમિતિને કેક દ્વારા માર્ગદર્શન આપવામાં આવતું હોય છે પરિસીમન આયોગના અધ્યક્ષ કોણ હોય છે પરિસીમન આયોગ અને બીજી રીતે બોલવું હોય તો કહેવાશે સીમાંકન પંચ પરિશીમન આયોગ એનો નામ સીમાંકન પંચ આ પરિસિમન આયોગના અધ્યક્ષ હંમેશા મુખ્ય ચૂંટણી કમિશનર હોય છે આપણા દેશમાં આપણને ખબર જ છે વસ્તી ગણતરી દર દસ વર્ષે થતી હોય છે યાદ રાખીશું દર દસ વર્ષે થતી વસ્તી ગણતરીના આધારે નવા મત વિસ્તારોનું સીમાંકન કરવા માટે થઈને સીમાંકન પંચ એટલે કે પરિસીમન આયોગની રચના કરવામાં આવતી હોય છે જેના અધ્યક્ષ મુખ્ય ચૂંટણી કમિશનર હોય છે સાથે સાથે તેમની સહાયતા માટે સર્વોચ્ચ કે ઉચ્ચ ન્યાયાલયના બે નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ હશે ઉપરાંત એ રાજ્યના એ રાજ્યની લોકસભા કે વિધાનસભામાંથી ચૂંટાયેલા બેથી સાત જેટલા સભ્યો પણ હોય છે આ પરિસીમન આયોગમાં બરાબર તો યાદ રાખીશું પરિસીમન આયોગના અધ્યક્ષ કોણ હશે જવાબ હશે આપણો મુખ્ય ચૂંટણી કમિશનર આ જ પરિસીમન આયોગને બીજા કયા નામથી ઓળખી શકાય આપણે સીમાંકન પંચ દર દસ વર્ષે થતી વસ્તી ગણતરીના આધારે નવા મત વિસ્તારોનું સીમાંકન કરવા માટે થઈને પરિસીમન આયોગ એટલે કે સીમાંકન રચના કરવામાં આવતી હોય છે કયા સુધારા દ્વારા રાષ્ટ્રીય ક્ષેત્રનો દરજ્જો આપવામાં આવ્યો હતો ચાર બંધારણીય સુધારા આપેલા છે વાત કરીએ તો ચૌદમો જે સુધારો છે ઓગણીસો ને માં કરવામાં આવ્યો હતો જેના અંતર્ગત પુડુચ્ચેરી કેન્દ્ર શાસિત પ્રદેશ માટે વિધાનસભા કે મંત્રી પરિષદની રચનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો એની જોગવાઈ મૂકવામાં આવી હતી ત્યાર પછી એકણોસિત્તેરમાં જે સુધારો છે એ ઓગણીસો ને એકાણુંમાં કરવામાં આવ્યો હતો આ એકણસિત્તેરમાં સુધારા ઓગણીસો ને એકાણું અંતર્ગત દિલ્હી અંગે ખાસ જોગવાઈ મૂકવામાં આવી હતી બરાબર અને ત્યારબાદ દિલ્હી અંગે ખાસ જોગવાઈ મૂકવામાં આવી જેના અંતર્ગત દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશ માટે વિધાનસભા પ્લસ મંત્રી પરિષદની રચનાની જોગવાઈ મૂકવામાં આવી અને એના પછી એક ફેબ્રુઆરી ઓગણીસો ને બાણુંથી દિલ્હીને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યું હતું એટલે અહીંયા આપણે યાદ રાખીશું સિત્તેરમાં સુધારા અંતર્ગત દિલ્હીના રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર નક્કી કરવામાં આવ્યું હતું એના પછી જે સિત્તેરમો સુધારો છે એ ઓગણીસો ને માં થયો હતો આ સિત્તેરમાં બંધારણ સુધારા અંતર્ગત દિલ્હી અને પુડુચેરી કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટાયેલા સભ્યોને દિલ્હી અને પુડુચેરી કેન્દ્રશાસિત શાસિત પ્રદેશોમાં જે વિધાનસભા છે એના ચૂંટાયેલા સભ્યોને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો હતો એના પછી સુધારો છે એક્યાસીમો સુધારો એક્યાસી સુધારો બે હજારની સાલમાં થયો હતો અને એક્યાસી માં બંધારણ સુધારા અંતર્ગત બંધારણમાં જોગવાઈઓ ઉમેરવામાં આવી હતી પછીનો પ્રશ્ન બંધારણના કયા અનુચ્છેદ મુજબ જાહેર સેવા આયોગના સભ્યોની નિમણૂક કરવામાં આવે છે ફરીથી ચાર અલગ અલગ અનુચ્છેદ આપેલા છે જાહેર સેવા આયોગ એટલે આપણે યાદ રાખીશું આમાં સંઘ લોક સેવા આયોગ પણ આવી ગયું અને રાજ્ય લોક સેવા આયોગ પણ આવી ગયું અનુચ્છેદ ત્રણસો ને બારમાં હમણાં ચર્ચા કરી અખિલ ભારતીય સેવાઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે એના પછી અનુચ્છેદ ત્રણસો પંદરમાં જાહેર સેવા આયોગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે કે યુપીએસસી અને એસપીએસસીનો ઉલ્લેખ કરવામાં આવેલો છે યુપીએસસી એટલે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન અને એસપીએસસી એટલે સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન અનુચ્છેદ ત્રણસોને સોળ મુજબ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક થતી હોય છે અને આપણે જાણીએ છીએ કે અનુચ્છેદ ત્રણસોને સોળ મુજબ સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી હોય છે જ્યારે આ જ અનુચ્છેદ ત્રણસોને સોળ મુજબ રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક રાજ્યના રાજ્યપાલ દ્વારા કરવામાં આવતી હોય છે પ્રશ્નમાં આપણને એ પૂછેલું છે કે જાહેર સેવા આયોગના સભ્યોની નિમણૂક કયા અનુચ્છેદ મુજબ કરવામાં આવે છે તો આપણો જવાબ આવશે અનુચ્છેદ ત્રણસો એના પછી અનુચ્છેદ ત્રણસો ને સત્તરમાં જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોને હટાવવાની પ્રક્રિયાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે અને આપણે એ પણ જાણીએ છીએ ન જાણતા હોય તો યાદ રાખી લેશું સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષ કે સભ્ય હોય કે પછી રાજ્ય લોક સેવા આયોગના અધ્યક્ષ કે સભ્ય હોય તેમને હટાવવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે જ છે રાષ્ટ્રપતિ સર્વોચ્ચ સેનાપતિ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે કદાચ આપણે જાણતા હશું રાષ્ટ્રપતિ સર્વોચ્ચ સેનાપતિ આ બાબત આપણે અમેરિકા દેશના બંધારણમાંથી લીધી છે એ આપણે જાણીએ છીએ રાષ્ટ્રપતિ સેનાની ત્રણેય પાંખના બંધારણીય વડા છે એટલે કે સેનાની ત્રણેય પાંખના સર્વોચ્ચ સેનાપતિ રાષ્ટ્રપતિ છે હોદ્દાની રૂએ અને એટલે કહેવાય છે ત્રણેય સેનાના અધ્યક્ષોની નિમણૂક પણ રાષ્ટ્રપતિ દ્વારા જ કરવામાં આવતી હોય છે આ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ સેનાપતિ એ બાબત આપણે અમેરિકા પાસેથી લીધી છે અને જો પ્રશ્નમાં એવું પૂછે કે રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ તો એ આપણે બ્રિટન દેશ પાસેથી લીધેલું છે એ પણ આપણે યાદ રાખીશું રાજ્યસભાના સભાપતિ પોતાનું રાજીનામું કોને સંબોધીને આપે છે બંધારણના અનુચ્છેદ નેવમાં આ જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે સભાપતિ ઉપસભાપતિના પદ ખાલી થવાની તેમને દૂર કરવાની હટાવવાની પ્રક્રિયાઓ મૂકેલી છે આપણે જાણીએ છીએ હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ તરીકે હોય છે મતલબ ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભ્ય હોતા નથી એટલે જ આપણે એક વાક્ય બોલીએ છીએ કે એવું એકમાત્ર ગૃહ છે રાજ્યસભા કે જેના અધ્યક્ષ એ જ ગૃહના સભ્ય હોતા નથી અને માટે જ આપણે કહીએ છીએ કે રાજ્યસભાના સભાપતિ માટે ચૂંટણી કરવામાં આવતી નથી રાજ્યસભામાં માત્ર ને માત્ર ઉપસભાપતિ માટે ચૂંટણી કરવામાં આવે છે અને એટલે જ કહીએ છીએ કે રાજ્યસભાના સભ્યો પોતાનામાંથી કોઈક સભ્યને ઉપસભાપતિ તરીકે ચૂંટી કાઢે છે સભાપતિની કેમ ચૂંટણી નથી થતી તો આપણે બોલીએ છીએ કે ત્યાં એટલે કે સભાપતિ તરીકે હોદ્દાની રૂએ કોણ બેઠા હશે ઉપરાષ્ટ્રપતિ વાત અહીંયા કરેલી છે સભાપતિના રાજીનામાની તો ધ્યાન રાખીશું અહીંયા આપણે એવી ભૂલ કરવાની જરૂર નથી એવી ભૂલ ન થાય કે આપણે બોલીએ છીએ લોકસભાના અધ્યક્ષ એ ઉપાધ્યક્ષને સંબોધીને રાજીનામું આપતા હોય છે જ્યારે લોકસભાના ઉપાધ્યક્ષ એ અધ્યક્ષને સંબોધીને રાજીનામું આપતા હોય છે એવું રાજ્યસભામાં નથી અહીંયા એવું બોલવાની ભૂલ ન થાય કે રાજ્યસભાના સભાપતિ પણ સેમ ઉપસભાપતિને રાજીનામું આપતા હશે અને ઉપસભાપતિ છે એ સભાપતિને રાજીનામું આપતા હશે બંને જગ્યાએ બાબત મેચ થતી નથી યાદ રાખીશું રાજ્યસભાના ઉપસભાપતિ હોય એ સભાપતિ એટલે કે ઉપરાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપી શકે છે પણ રાજ્યસભાના સભાપતિ કોને સંબોધીને રાજીનામું આપશે તો આપણને ખબર જ છે બંધારણમાં ચોખ્ખો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે રાજ્યસભાના સભાપતિનું પદ કેવી રીતે ખાલી થશે તો જો ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી થશે તો આપો આપ રાજ્યસભાના સભાપતિ તરીકેનું પદ ખાલી ગણાશે એટલે કે ઉપરાષ્ટ્રપતિ જો રાજીનામું આપીને પોતાના પદનો ત્યાગ કરે છે તો આપોઆપ તેમના રાજ્યસભાના સભાપતિ તરીકેનું પદ ખાલી જ ગણાશે અને એટલે જ કહેવાય છે ઉપરાષ્ટ્રપતિ કોને સંબોધીને રાજીનામું આપતા હોય છે તો આપણે જાણીએ છીએ કે ઉપરાષ્ટ્રપતિ એ રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપતા હોય છે તો સેમ વસ્તુ અહીંયા આપણે બોલી શકીએ છીએ રાજ્યસભાના સભાપતિ તરીકે ઉપરાષ્ટ્રપતિ બેઠા હોય અને હવે પ્રશ્ન પૂછાય કે રાજ્યસભાના સભાપતિ કોને સંબોધીને રાજીનામું આપશે તો આપણો જવાબ એ જ આવશે રાષ્ટ્રપતિ કારણ કે ત્યાં કોણ બેઠું હશે ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપશે એટલે એમનું સભાપતિ તરીકેનું પદ પણ આપોઆપ ખાલી ગણાશે રાજ્ય વિધાનસભાનું વિસર્જન કરવાની સત્તા કોની પાસે છે બંધારણના અનુચ્છેદ એકસો ચુંબોતેરમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે કે રાજ્યપાલ રાજ્ય વિધાનમંડળના બંને ગૃહનું સત્ર બોલાવી શકે છે કે સત્ર સમાપ્ત કરી શકે છે ઉપરાંત વિધાનસભાનું વિસર્જન પણ કરી શકે છે આ અનુચ્છેદ જો આપણે જાણતા હોઈએ તો અહીંયા આપણને આપણા પ્રશ્નો જવાબ મળી જશે પ્રશ્નમાં પૂછેલું છે રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરવાની સત્તા તો આપણે જવાબ મેળવી લીધો કોની પાસે આવશે રાજ્યપાલ પાસે સંબંધિત અનુચ્છેદ કયો છે અનુચ્છેદ પણ યાદ રાખીશું આર્ટિકલ વન સેવન્ટી ફોર અનુચ્છેદ એકસો ને ચુંબોતેરમાં કીધું છે રાજ્યના બંને ગૃહનું સત્ર બોલાવવાની જો જે રાજ્યમાં બંને ગૃહ હોય તે રાજ્યની વાત છે અથવા તો કોમન બોલી શકાય કે રાજ્યના ગૃહનું સત્ર બોલાવવાની કે સત્ર સમાપ્ત કરવાની કે પછી વિધાનસભાનું વિસર્જન કરવાની સત્તા રાજ્યપાલ પાસે છે બીજી પણ એક બાબત યાદ રાખીશું જો પ્રશ્ન પૂછાય કે રાજ્યપાલ કોની સલાહથી વિધાનસભાનું વિસર્જન કરી શકે છે તો ત્યાં આપણો જવાબ આવશે કે રાજ્યપાલ મુખ્યમંત્રીની સલાહથી વિધાનસભાનું વિસર્જન કરી શકે છે વિધાન પરિષદ સામાન્ય ખરડાને વધુમાં વધુ કેટલા સમય સુધી રોકી શકે છે અહીંયા આપણને રાજ્યના સામાન્ય ખરડાનો ઉલ્લેખ કરેલો છે પ્રશ્નમાં રાજ્યનો સામાન્ય ખરડો અનુચ્છેદ આપેલો છે કદાચ આપણે જાણતા કે જો કેન્દ્રના સામાન્ય ખરડાનો ઉલ્લેખ હોત અને ત્યાં પ્રશ્ન એવો પૂછ્યો હોત કે સંસદનું બીજું ગૃહ કોઈ સામાન્ય ખરડાને વધુમાં વધુ કેટલો સમય રોકી શકે છે તો ત્યાં આપણે જવાબ લખી શકીએ વધુમાં વધુ છ મહિના સુધી સંસદનું કોઈ બીજું ગૃહ સામાન્ય ખરડાને રોકી શકે છે પણ જો એ જ વાત રાજ્યના ગૃહની હોય અને જો જે રાજ્યમાં બે ગૃહ છે એટલે કે વિધાનસભા છે ને વિધાન પરિષદ પણ છે અને કોઈ સામાન્ય ખરડો વિધાનસભાથી પસાર કરીને વિશિષ્ટ બહુમતીથી પસાર કરીને વિધાન પરિષદમાં મોકલવામાં આવ્યો તો વધુમાં વધુ એ વિધાન પરિષદ રાજ્યના સામાન્ય ખરડાને વધુમાં વધુ ચાર મહિના સુધી રોકી શકે છે યાદ રાખીશું એક વખતે ત્રણ મહિના અને જો વિધાનસભા ફરીથી પસાર કરીને મોકલે છે તો બીજી વખતે એક મહિનો એમ વધુમાં વધુ ટોટલ ચાર મહિના સુધી વિધાન પરિષદ કોઈ રાજ્યના સામાન્ય ખરડાને રોકી શકે છે અને અહીંયા આપણને પ્રશ્નમાં વધુમાં વધુ જ પૂછેલું છે એટલે યાદ રાખીશું જવાબ છ મહિના નહીં આવે રાજ્યના સામાન્ય ખરડાની વાત છે એટલે આપણો જવાબ અહીંયા વધુમાં વધુ ચાર મહિના આવશે જો એક સમયે પૂછ્યું હોય તો ત્રણ મહિના જવાબ આવે સુધારા દ્વારા આયોજન સમિતિ સંબંધિત અનુચ્છેદ બસો ત્રેતાલીસ અને કદાચ આપણે જાણતા જશું પંચાયતો સંબંધિત કરવામાં આવેલો સુધારો એટલે તો નગરપાલિકા સુધારો અને નગરપાલિકાઓ સંબંધિત કરવામાં આવેલો સુધારો સુધારો આ બંને સુધારા ઓગણીસો બાણું માં કરવામાં આવ્યા હતા આપણે જાણીએ છીએ કે તો સુધારા અંતર્ગત બસો એ થી લઈને બસો ઓ સુધીના અનુચ્છેદો ઉમેરવામાં આવ્યા હતા પેટા અનુચ્છેદો ઉમેરવામાં આવ્યા હતા કયા સુધારા અંતર્ગત તો તોતેરમાં સુધારા અંતર્ગત જે પંચાયતો સંબંધિત હતો નગરપાલિકાઓ સંબંધિત જે બંધારણમાં ભાગ નવ એ ઉમેરવામાં આવ્યો ચુંબોતેરમાં બંધારણ સુધારા અંતર્ગત તેમાં પણ બસો તેતાલીસ ની પેટા અનુચ્છેદો ઉમેરવામાં આવ્યા હતા કયા કયા ઉમેરવામાં આવ્યા હતા ચુંબાલીસ સોરી ચુંબોતેરમાં સુધારા અંતર્ગત તો બસો તેતાલીસ પી થી લઈને બસો ત્રેતાલીસ ઝેડ જી સુધી અહીંયા આપણે સુધારો લખીશું ચુંબોતેર સુધારો હવે બસો ત્રેતાલીસ ઝેડ ડી માં જો જિલ્લા આયોજન સમિતિનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય તો સીધો સીધો આપણને જવાબ આપણો મળી જશે કયા બંધારણીય સુધારા દ્વારા જિલ્લા આયોજન સમિતિની જોગવાઈ કરવામાં આવી હશે તો જવાબ કયો આવશે બસો ત્રેતાલીસ છે તો એ ચુંબ ચુંબોતેરમાં સુધારા અંતર્ગત ઉમેરવામાં આવ્યો હશે તો અહીંયા આપણને આપણો જવાબ મળી જશે કયો આવશે ચુંબોતેરમો સુધારો તોતેરમાં સુધારાની ઓળખ હમણાં જ લીધી સત્તાણુંમો બંધારણીય સુધારો બે હજાર અગિયારમાં કરવામાં આવ્યો હતો અને આ સત્તાણુંમાં સુધારા અંતર્ગત બંધારણમાં ભાગ નવ બી ઉમેરવામાં આવ્યો હતો અને વિષય મૂક્યો હતો સહકારી સમિતિઓ

ભારત શાસન અધિનિયમ અઢારસો ને અઠ્ઠાવન અંતર્ગત કલકત્તાને દેશની રાજધાની ઘોષિત કરવામાં આવ્યું હતું અઢારસો ને સત્તાવન નો વિપ્લવ થયો એ પછી બ્રિટનની રાણીએ ભારતમાં પોતાનો ઢંઢેરો પીટવાયો હતો ઇતિહાસમાં આપણે કન્ટેન્ટ જોતા હશું રાણીનો ઢંઢેરો એમને એવું કીધું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન આખા ભારતમાં ફેલાઈ ગયું છે અને આ આખા ભારતનું શાસન ઈસ્ટ ઇન્ડિયા કંપનીથી સંભાળી શકાય તેવું નથી માટે જ હવે ભારતનું શાસન ઇસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી લઈને સીધે સીધું તાજના શાસન નીચે મૂકવામાં આવે છે અને આમ બ્રિટિશ ગવર્મેન્ટ ખાસ કરીને બ્રિટિશ તાજ અઢારસો ને અઠ્ઠાવનથી ભારતને સીધે સીધું પોતાના શાસન નીચે એટલે કે તાજના શાસન નીચે મૂકશે અને ત્યાર પછી બ્રિટિશ તાજ ભારતમાં પોતાનું શાસન કરવા માટેનો એક અધિનિયમ અમલમાં મૂકશે જેને જ આપણે ભારત શાસન અધિનિયમ અઢારસો અઠ્ઠાવન તરીકે ઓળખીએ છીએ આ અધિનિયમ અંતર્ગત કોર્ટ ઓફ ડાયરેક્ટર સમાપ્ત કરી નાખવામાં આવ્યું હતું બોર્ડ ઓફ કંટ્રોલ પણ નાબૂદ કરવામાં આવ્યું હતું ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા નામનું પદ પણ સમાપ્ત કરી દેવામાં આવ્યું હતું અને એની જગ્યાએ એક નવું પદ અમલમાં મૂકવામાં આવ્યું હતું વાઇસ રોયનું પદ ત્યાર પછી બીજું પણ એક પદ આ જ અધિનિયમ અંતર્ગત અમલમાં મૂકવામાં આવ્યું હતું કયું સેક્રેટરી ઓફ ઇન્ડિયા આ વાઇસ રોયની સહાયતા માટે પંદર સભ્યોની બનેલી એક ભારતીય પરિષદ એટલે કે ઇન્ડિયન કાઉન્સિલની પણ રચના કરવામાં આવી હતી બ્રિટિશ એ જોયું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જે પ્રદેશો જીતેલા હતા હવે આપણે બોલીએ છીએ બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશો તો જેટલા પણ ભારતીય પ્રદેશો બ્રિટિશ અધિકૃત છે આ તમામનો વહીવટ એટલે કે બ્રિટને જીતેલા ભારતના પ્રદેશોનો બધો જ વહીવટ ક્યાંથી થાય છે તો જોયું કલકત્તાથી થાય છે માટે જ એમને ઘોષણા કરી કે કલકત્તાને દેશની રાજધાની બનાવવામાં આવે અને આ અધિનિયમથી કલકત્તા દેશની સૌપ્રથમ રાજધાની ઘોષિત કરવામાં આવ્યું હતું આ સિવાય આ અધિનિયમ બીજી શું વિશેષતાઓ હતી તો એ પણ યાદ રાખીશું કે પ્રાંતોને પણ નાના નાના જિલ્લાના વહીવટી એકમો તરીકે વિભાજીત કરીને એ જિલ્લાની જવાબદારીઓ કલેક્ટરોને સોંપવામાં આવી હતી અને આ એ જ અધિનિયમ હતો જેના અંતર્ગત દરેક પ્રાંતોમાં હાઈકોર્ટોની રચના કરવામાં પણ આવી હતી ભારત એક ગણતંત્ર છે તેનો અર્થ શું થાય છે કોઈ પણ રાષ્ટ્ર ગણતંત્ર રાષ્ટ્ર ક્યારે કહેવાય તો હું અને સરળ ભાષામાં એક વ્યાખ્યા બોલું છું એટલે આપણને આપણું જવાબ મળી જશે જે દેશનું સર્વોચ્ચ પદ ચૂંટણીથી ચૂંટાતું હોય ચાહે ચૂંટણી પ્રત્યક્ષ હોય કે પરોક્ષ હોય વાત આપણે ચૂંટણી કરીએ છીએ જે દેશનું સર્વોચ્ચ પદ વંશાનુગત ન હોય જે દેશનું સર્વોચ્ચ પદ વંશ પરંપરાગત રીતે ન આવતા કાયદેસર ચૂંટણીથી ચૂંટાતું હોય તે દેશ તે રાષ્ટ્ર ગણતંત્ર દેશ કે ગણતંત્ર રાષ્ટ્ર કહેવાશે ભારત એક ગણતંત્ર છે આનો મતલબ શું થાય તો આ વ્યાખ્યા જોયા પછી આ વ્યાખ્યા સાંભળ્યા પછી આપણે નક્કી કરી શકીએ જવાબ શું આવશે ભારતમાં વંશાનુગત શાસન નથી આપણા દેશનું સર્વોચ્ચ પદ કાયદેસર ચૂંટણીથી ચૂંટાય છે દેશનું સર્વોચ્ચ પદ વંશાનુગત નથી માટે જ આપણો દેશ ગણતંત્ર દેશ કહેવાય છે કોઈ સાર્વજનિક પદાધિકારીને પોતાના કર્તવ્ય પાલન માટે મજબૂર કરવા સર્વોચ્ચ ન્યાયાલય કે ઉચ્ચ ન્યાયાલય દ્વારા કઈ રીત લાગુ કરવામાં આવે છે માની લો કે કોઈ સાર્વજનિક પદાધિકારી છે એને મળેલી કાયદાકીય વહીવટી કે બંધારણીય શક્તિઓનું વહન નથી કરતો તો તેને પોતાને મળેલી શક્તિઓનું વહન કરવા માટે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ દ્વારા મેન્ડેમસ નામની રીટ લાગુ કરવામાં આવતી હોય છે અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી મેન્ડેમસ જેને બીજી ભાષામાં કહેવાય છે પરમ આદેશ આપણી ભાષામાં એને ઓળખવું હોય તો સીધી ભાષામાં બોલી શકાય આદેશ આપવો જ્યારે કોઈ સાર્વજનિક પદાધિકારીને પોતાના કર્તવ્ય પાલન માટે મજબૂર કરવા સર્વોચ્ચ ન્યાયાલય કે ઉચ્ચ ન્યાયાલય દ્વારા રીટ લાગુ કરવામાં આવતી હોય એને મેન્ડેમસની રીટ કહેવાશે બરાબર એ આપણે યાદ રાખીશું બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિની ચૂંટણીનો ઉલ્લેખ કરવામાં આવેલો છે ચાર અલગ અલગ અનુચ્છેદ છે ચારે ચારની ચર્ચા કરીએ બંધારણના અનુચ્છેદ ચોપનમાં રાષ્ટ્રપતિની ચૂંટણીનો ઉલ્લેખ કરવામાં આવેલો છે બીજી પણ બાબત યાદ રાખીશું અનુચ્છેદ ચોપનમાં રાષ્ટ્રપતિની ચૂંટણીનો ઉલ્લેખ છે જ્યારે અનુચ્છેદ પંચાવનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પદ્ધતિનો ઉલ્લેખ છે અનુચ્છેદ છપ્પનમાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ આપેલો છે જ્યારે અનુચ્છેદ સાહીઠમાં રાષ્ટ્રપતિના શપથનો ઉલ્લેખ કરવામાં આવેલો છે ઉપરાષ્ટ્રપતિને તેમનો કાર્યકાળ સમાપ્ત થતા પહેલા પદ ઉપરથી હટાવવાની સત્તા કોની પાસે છે ઉપરાષ્ટ્રપતિને હટાવવા માટે પ્રક્રિયા આપેલી તો છે બંધારણમાં પણ એ પ્રક્રિયાને કોઈ નામ આપેલું નથી ચોખ્ખું કીધું છે કે ઉપરાષ્ટ્રપતિને સંપૂર્ણ બહુમતીથી હટાવી શકાય છે કારણ પણ કોઈ આપેલું નથી બંધરામાં ચોખ્ખું લખ્યું છે કે કોઈ પણ કારણ આપીને ઉપરાષ્ટ્રપતિને તેમના પદ ઉપરથી હટાવી શકાય છે અને આ જ ઉપરાષ્ટ્રપતિને તેમના કાર્યકાળ સમાપ્ત થતા પહેલાં જો પદ ઉપરથી હટાવવા હોય તો તે સત્તા સંસદ પાસે છે બરોબર અહીંયા આપણે આપણો જવાબ મેળવી લીધો ઉપરાષ્ટ્રપતિને તેમનો કાર્યકાળ પૂરો થતા પહેલાં જો પદ ઉપરથી હટાવવા હોય તો તેવી સત્તા કોની પાસે છે સંસદ પાસે છે પણ હવે યાદ રાખીશું ઉપરાષ્ટ્રપતિને હટાવવાનો જો પ્રસ્તાવ લાવવાનો હોય તો ઉપરાષ્ટ્રપતિને હટાવવાનો પ્રસ્તાવ લોકસભાની સહમતીથી રાજ્યસભામાં લાવવામાં આવતો હોય છે એટલે કે લોકસભા સાદી બહુમતીથી સહમતી આપે છે તો આમ લોકસભાની સહમતી મળે તો રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિને હટાવવાનો પ્રસ્તાવ લાવવામાં આવતો હોય છે પણ ઉપરાષ્ટ્રપતિને હટાવવાનો પ્રસ્તાવ લાવતા પહેલા તેમને ચૌદ દિવસ પૂર્વે નોટિસ આપીને જાણ કરવી જરૂરી બનતી હોય છે અને જો ચૌદ દિવસ પૂર્વે નોટિસ આપીને જાણ કરી અને રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિને હટાવવાનો પ્રસ્તાવ લાવવામાં આવે છે તો યાદ રાખીશું રાજ્યસભામાં ત્યારબાદ સંપૂર્ણ બહુમતીથી એટલે કે એબ્સોલ્યુટ મેજોરિટીથી ઉપરાષ્ટ્રપતિને હટાવી શકાય છે બરોબર પ્રોટેન સ્પીકરની નિમણૂક કોના દ્વારા થાય છે પ્રોટેન સ્પીકર જેને સિદ્ધિ અને સરળ ભાષામાં અસ્થાયી અધ્યક્ષ એટલે કે કાર્યકારી અધ્યક્ષ તરીકે ઓળખવામાં આવે છે નવી ચૂંટાયેલી લોકસભા જ્યારે આવે ત્યારે તેની પ્રથમ બેઠકનું સંચાલન કરવા માટે રાષ્ટ્રપતિ સૌથી વરિષ્ઠ વ્યક્તિ જે ગૃહમાં બેઠા હશે તેમને પ્રોટેન સ્પીકર તરીકે નિમણૂક આપશે એના પછી કદાચ આપણે જાણતા હશું સ્થાયી અધ્યક્ષ જે હોય ને કાયમી અધ્યક્ષ એ પદ માટે ચૂંટણી થતી હોય છે સ્થાયી અધ્યક્ષ અને આપણે સ્પીકર બોલીશું અને અસ્થાયી અધ્યક્ષ કાર્યકારી અધ્યક્ષ અને આપણે પ્રોટેન સ્પીકર બોલીશું બંને વાક્યો સાથે યાદ રાખવાના પ્રોટેન સ્પીકર છે ને એ ચૂંટાતું પદ નથી પ્રોટેન સ્પીકર નિમણૂકવાળું પદ છે જ્યારે સ્પીકર ચૂંટાતું પદ છે એ નિમણૂકવાળું પદ નથી અહીંયા આપણને પૂછી રહ્યા પ્રોટેન સ્પીકરની નિમણૂક કોના દ્વારા થાય છે તો આપણે જવાબ મેળવી લીધો જવાબ આવશે રાષ્ટ્રપતિ દ્વારા કે નવી ચૂંટાયેલી લોકસભાની પ્રથમ બેઠકમાં જ રાષ્ટ્રપતિ સૌથી વરિષ્ઠ અનુભવી જે વ્યક્તિ હશે જે સભ્ય હશે તેને પ્રોટેન સ્પીકર તરીકે નિમણૂક આપશે અને આ નવી ચૂંટાયેલી લોકસભાના તમામ સભ્યોને શપથ લેવડાવશે આ પ્રોટેન સ્પીકર શપથ લેવડાવી લે તો પોતે તો રહી ગયા શપથમાંથી એટલે જ કહેવાય છે કે પ્રોટેન સ્પીકરને શપથ કોણ લેવડાવી દેશે રાષ્ટ્રપતિ લેવડાવી દેશે બરોબર જાહેર ઉપક્રમ સમિતિના કુલ કેટલા સભ્યો હોય છે જાહેર ઉપક્રમ સમિતિ એટલે કે સાર્વજનિક ઉપક્રમ સમિતિ જેની રચના કૃષ્ણ મેનન સમિતિની ભલામણના આધારે ઓગણીસો કરવામાં આવી હતી આ જાહેર ઉપક્રમ સમિતિમાં કુલ સભ્યો હોય છે જેમાં પંદર સભ્યો લોકસભાના અને સાત સભ્યો રાજ્યસભાના હોય છે બરોબર એ આપણે યાદ રાખીશું પણ સાથે સાથે બીજી પણ એક બાબત યાદ રાખીશું જો વાત જાહેર ઉપક્રમ સમિતિ અને બીજી ભાષામાં શું કહેવાય છે તો જાહેર ઉપક્રમ સમિતિનું જ બીજું નામ જાહેર સાહસો અંગેની સમિતિ સરકારના જે જાહેર સાહસો છે એલઆઈસી છે ઓએનજીસી છે એમના હિસાબો અને અહેવાલોની ચકાસણી કરે છે અને એમના સંબંધિત રિપોર્ટ તૈયાર કરે છે આ મુખ્ય કામ છે સાર્વજનિક ઉપક્રમ સમિતિ જાહેર ઉપક્રમ સમિતિ એટલે કે જાહેર સાહસો અંગેની સમિતિનું એની રચના ઓગણીસોને ચોસઠમાં કરવામાં આવી હતી કૃષ્ણ મેનન સમિતિની ભલામણના આધારે સભ્ય કુલ હોય છે એમાં બાવીસ જેમાં પંદર સભ્યો લોકસભાના હોય છે વત્તા સાત સભ્યો રાજ્યસભાના હોય છે બીજી એક એક્સ્ટ્રા બાબત આપણે ખાસ યાદ રાખીશું સાર્વજનિક ઉપક્રમ સમિતિનો અધ્યક્ષ હંમેશા લોકસભાનો જ કોઈ સભ્ય બની શકે છે આ સમિતિનો અધ્યક્ષ રાજ્યસભાનો કોઈ સભ્ય બની શકતો નથી બંધારણમાં રાજ્યપાલના પદ માટે વધુમાં વધુ કેટલી ઉંમર દર્શાવવામાં આવી છે રાજ્યપાલ બનવા માટે આપણે જાણીએ છીએ ઓછામાં ઓછી ઉંમર નક્કી કરેલી છે અને કદાચ આપણે જાણતા હશું કે રાજ્યપાલ બનવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી જરૂરી છે બંધારણમાં કેટલી આપેલી છે તો યાદ રાખીશું પાંત્રીસ વર્ષ ઓછામાં ઓછી પાંત્રીસ વર્ષ પણ અહીંયા આપણને પ્રશ્નમાં વધુમાં વધુ ઉંમર પૂછેલું છે તો એક સીધું અને સરળ વાક્ય તમને કહી દઉં છું જે આખા બંધારણમાં મોટા ભાગના પદ માટે કામ આવશે જો બંધારણમાં જે પદ માટે એની લાયકાતમાં એની યોગ્યતામાં ઓછામાં ઓછી ઉંમર દર્શાવેલી હશે ત્યાં એને વધુમાં વધુ ઉંમરમાં બાંધ્યા નહીં હોય કાર્યકાળ શબ્દ અલગ છે ઉંમરની વાત ચાલે છે મિનિમમ એજ લિમિટ અને મેક્સિમમ એજ લિમિટની વાત ચાલે છે તો યાદ રાખીશું જો બંધારણમાં જે પદમાં એ પદની લાયકાતમાં ઓછામાં ઓછી ઉંમર દર્શાવેલી હશે એના માટે એને વધુમાં વધુ ઉંમરમાં નહીં બાંધ્યા હોય અને જે પદ માટે ઓછામાં ઓછી ઉંમર નહીં આપી હોય એને વધુમાં વધુ ઉંમરમાં બાંધ્યા હશે જેમ કે આપણે જાણીએ છીએ રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી પાંત્રીસ વર્ષ કીધેલી છે તો વધુમાં વધુ કેટલી ઉંમર સુધી તમે રાષ્ટ્રપતિ બની શકો છો તો જ્યાં સુધી જીવો ત્યાં સુધી તમે ચૂંટણીમાં ભાગ લઈ શકો છો મહત્તમ વયમર્યાદા આપેલી નથી કાર્યકાળ શબ્દ અલગ છે એ કાર્યકાળ આપણે પાંચ વર્ષ બોલીએ છીએ કાર્યકાળ શબ્દ અલગ છે સેમ વસ્તુ રાજ્યપાલમાં પણ એવું જ છે રાજ્યપાલ બનવા માટે ઓછામાં ઓછી ઉંમર આપેલી છે પણ પદ માટે વધુમાં વધુ ઉંમર નથી આપી કે ભાઈ કેટલા વર્ષ સુધી તમે રાજ્યપાલ બની શકો છો તો એ બંધારણે દર્શાવેલું નથી તો અહીં આપણો જવાબ આવશે બંધારણ દર્શાવતું નથી બરાબર હવે વિધાનું ક્લિયર કરી લઉં બીજું વિધાન એવું બોલ્યો હતો કે જ્યાં જે પદ માટે ઓછામાં ઓછી ઉંમર નહીં આપી હોય એને વધુમાં વધુ ઉંમરમાં બાંધ્યા હશે તો એનું પણ ઉદાહરણ છે જ જોઈ શકો છો બંધારણમાં તમે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટનું કે સર્વોચ્ચ ન્યાયાલયના ઉચ્ચ ન્યાયાધીશ તમે સોરી સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ બનવું હોય તો ઓછામાં ઓછી ઉંમર કેટલી જોઈએ બંધારણે નથી આપ્યું તો એને વધુમાં વધુ ઉંમરમાં બાંધ્યા છે એટલે જ આપણે બોલીએ છીએ કે સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ બનવા માટે ઓછામાં ઓછી ઉંમર આપી નથી પણ તે વધુમાં વધુ પાસઠ વર્ષ સુધી પદ ઉપર રહી શકે છે તો હાઈકોર્ટમાં પણ એવું છે હાઈકોર્ટના ન્યાયાધીશ બનવા માટે ઓછામાં ઓછી ઉંમર આપી છે બંધારણમાં તો નથી આપી તો વધુમાં વધુ આપણે બોલીએ છીએ ત્યાં કે મેક્સિમમ સિક્સટી ટુ સુધી તે પોતાના પદ ઉપર રહી શકે છે બરાબર જિલ્લાના ન્યાયાધીશ નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે બંધારણના અનુચ્છેદ બસો કરવામાં આવેલો છે સંબંધિત અનુચ્છેદ અનુચ્છેદ હું અહીંયા લખું છું છે તેત્રીસ માં એવું કીધું છે કે જિલ્લા ન્યાયાધીશ નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવશે એટલે કે જિલ્લા ન્યાયાધીશ અને સેશન્સ કોર્ટના પણ જજની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવશે અનુચ્છેદ બસો તેત્રીસ મુજબ અને આપણને એ પણ ખબર હોવી જોઈએ કે જિલ્લા ન્યાયાધીશ બનવા માટે કેટલા વર્ષની વકીલાતનો અનુભવ જરૂરી કીધો છે તો જિલ્લા ન્યાયાલયમાં ઓછામાં ઓછા સાત વર્ષ સુધી વકીલ તરીકે વકીલાતનો અનુભવ જરૂરી માંગેલો છે વિધાન પરિષદના સભાપતિ પોતાનું રાજીનામું કોને આપે છે અહીંયા તો સિમ્પલ છે બંધારણમાં દર્શાવેલું છે કે વિધાન પરિષદના સભાપતિ જો રાજીનામું આપીને પદ છોડવા માગે છે તો તે એટલે કે વિધાન પરિષદના સભાપતિ વિધાન પરિષદના ઉપસભાપતિને સંબોધીને રાજીનામું આપી શકે છે અને વિધાન પરિષદના ઉપસભાપતિ કોને સંબોધીને રાજીનામું આપી શકે છે તો વિધાન પરિષદના સભાપતિને ક્લિયર રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને જનજાતિ આયોગનો કાર્યકાળ બંધારણમાં કેટલો દર્શાવવામાં આવ્યો છે આપણે જાણીએ છીએ અનુસૂચિત જાતિ આયોગ બંધારણના અનુચ્છેદ ત્રણસો આડત્રીસમાં આપેલું છે અને અનુસૂચિત જનજાતિ આયોગ બંધારણ અનુચ્છેદ ત્રણસો આડત્રીસ એમાં આપેલું છે એ સિવાય રાષ્ટ્રીય પછાત આયોગ પણ જે હમણાં આપણે જોઈ શકીએ છીએ ત્રણસો અડત્રીસ બી માં નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ એનસીબીસી એક કોમન વાત યાદ રાખીશું કોઈ પણ આયોગ હશે અનુસૂચિત જાતિ આયોગ હશે જનજાતિ આયોગ હશે કે પછાત વર્ગ આયોગ હશે કોઈનો કાર્યકાળ બંધારણમાં દર્શાવેલો નથી એટલે યાદ રાખીશું અહીંયા આપણો જવાબ આવશે બંધારણ દર્શાવતું નથી હવે કાર્યકાળ બંધારણમાં દર્શાવેલો નથી માટે જ કહેવાય છે કે એનો કાર્યકાળ રાષ્ટ્રપતિ નક્કી કરે છે બંધારણમાં કાર્યકાળ આપેલો નથી એ હું ચોખવડ કરું છું કોઈ પણ પછાત વર્ગ આયોગની રચના હંમેશા રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે આપણે નોર્મલી જાણતા હશું તો એ જ આયોગનો કાર્યકાળ વર્તમાન પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિના આદેશથી ત્રણ વર્ષ જેટલો રાખવામાં આવે છે બરોબર વર્તમાન પરિસ્થિતિમાં આ બધા આયોગનો કાર્યકાળ કેટલો છે તો ત્રણ વર્ષ બંધારણમાં આપેલો છે કાર્યકાળ તો ના બંધારણ કાર્યકાળ દર્શાવતો નથી રાષ્ટ્રપતિના આદેશથી એમની સૂચનાથી કાર્યકાળ જનરલી નક્કી કરવામાં આવેલો છે વર્ષ જેટલો જે આપેલો નથી એટલે પ્રશ્નનો જવાબ આપણે મેળવી લીધો કે કાર્યકાળ બંધારણમાં આપેલો નથી પણ જો વર્તમાન પરિસ્થિતિમાં કાર્યકાળ પૂછાય તો તમે લખી શકો છો ત્રણ વર્ષ દેશમાં સૌપ્રથમ રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત ક્યારેય કરવામાં આવી હતી દેશમાં સૌપ્રથમ બાહ્ય પ્રકારની રાષ્ટ્રીય કટોકટી કદાચ આપણે જાણતા હશું અત્યારનું અરુણાચલ પ્રદેશ છે ને એ સમય નેફા તરીકે ઓળખાતું એન એ એટલે કે નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી એની ઉપર જ્યારે ચીને આક્રમણ કર્યું આ ચીનના આક્રમણની સાથે આપણા દેશમાં સૌ પ્રથમ રાષ્ટ્રીય કટોકટી લાગી હતી છવ્વીસ ઓક્ટોબર ઓગણીસો બાસઠ ના રોજ જે છેક જાન્યુઆરી ઓગણીસો અડસઠ સુધી રહી હતી બરોબર દેશમાં સૌપ્રથમ રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી તો છવ્વીસ ઓક્ટોબર ઓગણીસો ને બાસઠના રોજ શું કારણ હતું તો ચીનનું નેફા ઉપર આક્રમણ એન ઇ એફ એ જ અત્યારે અરુણાચલ પ્રદેશ તરીકે ઓળખાય છે એ નેફા એન ઇએફે નોર્થ ઈસ્ટ ફ્રોન્ટિયર એજન્સી આ ચીને એના ઉપર આક્રમણ કર્યું એની સાથે જ સૌપ્રથમ રાષ્ટ્રીય કટોકટી લાગુ કરવામાં આવી હતી જે જાન્યુઆરી ઓગણીસો અડસઠ સુધી રહી હતી એના પછી ઓગણીસો ને એકોતેરમાં પાકિસ્તાને આક્રમણ કર્યું એના લીધે બીજી કટોકટી બીજી વખત લાગુ કરવામાં આવી હતી રાષ્ટ્રીય કટોકટી જે ઓગણીસોને સુધી રહી હતી બરોબર માર્ચ ઓગણીસો સુધી અને એ જ્યારે ઓગણીસો ને એકોતેરથી ઓગણીસોને સિત્તોતેરવાળી બાહ્ય કટોકટી લાગુ હતી એ જ દરમિયાન ઓગણીસો ને પંચોતેરમાં આંતરિક કટોકટી લાગુ કરવામાં આવી હતી જે પણ ઓગણીસોને સિત્તોતેર સુધી રહી હતી આમ દેશમાં કુલ ત્રણ વખત રાષ્ટ્રીય કટોકટી લાગી છે બે બાહ્ય પ્રકારની અને એક આંતરિક પ્રકારની રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલી નાણાકીય કટોકટીને સંસદે કેટલા સમયગાળામાં મંજૂર કરવી પડે છે નાણાકીય કટોકટીનો અનુચ્છેદ આપણે જાણતા હશું અનુચ્છેદ ત્રણસો ને સાહીઠ આ અનુચ્છેદ ત્રણસો ને સાહીઠ મુજબ રાષ્ટ્રપતિ નાણાકીય કટોકટી જાહેર કરી શકે છે દેશમાં નાણાકીય સંકટ ઊભું થયું તો રાષ્ટ્રપતિ દ્વારા નાણાકીય કટોકટી જાહેર કરી શકાય છે પણ આ નાણાકીય કટોકટીના બિલને સંસદના બંને ગૃહની અંદર બે મહિનામાં મંજૂરી મળવી જરૂરી બનતી હોય છે અને જો સંસદના બંને ગૃહ દ્વારા બે મહિનામાં મંજૂરી આપવામાં આવે છે તો રાષ્ટ્રપતિ નાણાકીય કટોકટીને અનંતકાળ સુધી લાગુ કરી શકે છે કયા વર્ષે બંધારણમાં સુધારો કરીને મૂળભૂત ફરજોને બંધારણમાં ઉમેરવામાં આવી હતી મૂળભૂત ફરજો આપણે જાણીએ છીએ બંધારણના કયા ભાગમાં મૂકી તો ભાગ ચાર એ અનુચ્છેદ કયો મૂક્યો તો અનુચ્છેદ પણ પેટા જ છે અનુચ્છેદ એકાવન એ કયા સુધારા દ્વારા જાણીએ છીએ કરવામાં આવ્યો એના અંતર્ગત બંધારણમાં ઉમેરવામાં આવી હતી ક્લિયર રેટ બહાર પાડવાની સૌથી વધુ સત્તા કોની પાસે છે આપણે જાણીએ છીએ કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંને રેટ બહાર પાડી શકે છે પણ સુપ્રીમ કોર્ટ બંધારણના કયા અનુચ્છેદ મુજબ રીટ બહાર પાડે છે તો સુપ્રીમ કોર્ટ બંધારણના અનુચ્છેદ અનુચ્છેદ ઇંગ્લિશમાં આર્ટિકલ કહેવાય મેં શોર્ટમાં એ આરટી લખેલું છે આર્ટિકલ થર્ટી ટુ મુજબ સુપ્રીમ કોર્ટ રીટ બહાર પાડે છે જ્યારે હાઈકોર્ટ બંધારણના આર્ટિકલ એટલે કે અનુચ્છેદ બસો ને છવ્વીસ મુજબ રીટ બહાર પાડે છે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંને રીટ બહાર પાડવાની સત્તા ધરાવે છે પણ હવે હું એક તફાવતની જેમ વાર્તાલાપ કરું છું એટલે આપણને આપણો આ પ્રશ્નનો જવાબ મળી જશે અનુચ્છેદ બત્રીસ મુજબ રીટ બહાર પાડવી એ સુપ્રીમ કોર્ટનો મૂળભૂત અધિકાર છે જે તેની પાસેથી છીનવી શકાતો નથી જ્યારે અનુચ્છેદ બસો છવ્વીસ મુજબ રીટ બહાર પાડવી એ હાઈકોર્ટનો મૂળભૂત અધિકાર નથી માટે આ અધિકાર તેની પાસેથી છીનવી શકાય છે સુપ્રીમ કોર્ટ પાંચ પ્રકારની રીત બહાર પાડશે તો હાઈકોર્ટ પણ પાંચ જ પ્રકારની રીત બહાર પાડશે કારણ કે રીટ ટોટલ પાંચ આપી છે રીટના પ્રકાર જ પાંચ છે પણ યાદ રાખીશું સુપ્રીમ કોર્ટ માત્ર ને માત્ર નાગરિકોના મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન બદલ જ રીટ બહાર પાડે છે જ્યારે હાઈકોર્ટ નાગરિકોના મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન બદલ તો રીટ બહાર પાડશે જ પરંતુ તેની ઉપરાંત અન્ય કાયદાકીય બાબતોમાં પણ રીટ બહાર પાડી શકે છે હાઈકોર્ટ તો સ્વાભાવિકપણે નક્કી થઈ ગયું કે રીટ બહાર પાડવાની સૌથી વધુ સત્તા કોની પાસે જશે હાઈકોર્ટ પાસે એટલે અહીંયા આપણો જવાબ આવશે ઉચ્ચ ન્યાયાલય રીટ બહાર પાડવાની સૌથી વધુ સત્તા કોની પાસે છે હાઈકોર્ટ પાસે એટલે કે ઉચ્ચ ન્યાયાલય પાસે છે બરોબર અહીંયા આપણે આપણો જવાબ મેળવી લીધો તો મિત્રો આ હતા મોક ટેસ્ટ નંબર બત્રીસમાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબોની આપણે વિસ્તૃત સમજૂતી સાથે ચર્ચાઓ કરી થેન્ક યુ